Bang, kalau tidak main lauk ke rumah, bocor, kan? Bisa gimana, Pak Nizel? Berapa, kan? Kompel kronjian itu kalau cok, nampak tahu, ya, suatu laki lagi, boy, koin, tapi, urut kali, ya, Bang. Yang kiapnya, kan, itu nah, peraturan, eh, urut lagi, kunci. Tapi, apa, aja, ini, sih, peraturan, B. Peraturan, B, mah, jutma, gan. Jutma, gan, wewe, jut, wewe, sang. જ્યારે એક વ્યક્તિ વધારે વ્યક્તિ વસ્તુ જો કોઈ હોય તો એને આપણે શું કહેવાય જૂથ કહેવાય સમૂહ કહેવાય ટોળું કહેવાય તમારો વર્ગ હોય તો તમારા વર્ગમાં તમારે બે અથવા બેથી વધારે એટલે 30 ની સંખ્યા હોય 45 હોય 40 હોય કે 25 હોય પણ બેથી વધારે હોય એટલે એ શું થઈ જાય જૂથ બની જાય તો આ જ રીતે તમારે આ પ્રકરણમાં ભણવાનું છે અને એની સાથે એક તમે હું ગાજાની વાર્તા પણ કહું છું એ ગાજાની વાર્તા પણ આપણને જૂથથી શું ફાયદો થાય છે એ પણ આમાં સમજવા મળે છે તો એક દાદા હતા એ દાદા છે એને સરસ મજાનું એક ગાજર આપેલું છે ગાજરનું બી વાવ્યું ગાજરનું બી વાવ્યું એટલે ધીમે ધીમે એમાં તો પાણી ને બધું સરસ પીવડાવવાથી ગાજર તો ઘણું બધું મોટું થઈ ગયું દાદા ખુશ થઈ ગયા ગાજર તો કેવું સરસ મોટું થઈ ગયું છે હવે મારે આને આમાંથી બહાર ખેંચી લેવું જોઈએ એટલે એ ગાજરને ખેંચવા માટે પોતે બહાર કાઢવા માટે પાંદડા એના ગાજરના પાંદડા હોય એને ખેંચીને ખૂબ બહાર કાઢવાના પ્રયત્ન કરે છે પરંતુ ગાજર બહાર આવતું નથી ત્યારે એ દાદીને બૂમ પાડે છે અને દાદીને બોલાવે છે એટલે દાદી છે એ દાદાને પકડે છે અને ફરી પાછા દાદા છે ગાજરને પાંદડા ખેંચે છે પણ હજુ પણ ખેંચાતું નથી ગાજર બહાર આવતું નથી પછી ધીમે ધીમે આ તો વિચારે છે કે હવે શું કરવું એટલે તરત જ એમની પૌત્રી આવે છે એમની પૌત્રી એટલે એમની દીકરાની દીકરી પૌત્રી આવે છે અને દાદીને પકડી લે છે એટલે હવે ત્રણ ત્રણ જણા દાદીને ખેંચા ગાજરને ખેંચવા માટે ભેગા થઈ ગયા હવે દાદા ફરી પાછું ગાજરને પાંદડાથી ખેંચે છે પણ ગાજર એટલું બધું જમીનમાં થઈ ગયું તું સરસ મજાનું કે એ બહાર આવતું નથી પછી આ જોઈ અને તરત જ ત્યાંથી કૂતરો આવે છે કૂતરો છે એ પેલી પૌત્રી હતી એને પકડી લે છે એટલે હવે ચોથું જણ થઈ ગયું એમાં ચોથી વે આવી ગયું એટલે ચાર ચાર જણા થઈ ગયા એમાં ગાજરને ખેંચવા માટે ચાર જણા જયારે આવી રીતે પકડીને ઉભા છે અને દાદા આગળ છે ગાજરને પાંદડાથી ખેંચી રહ્યા છે પણ હજી પણ ગાજર આવતું નથી હજી જરૂરિયાત છે પછી આવે છે બિલાડી બિલાડી તરત જ કૂતરાની પૂંછ છે એ પકડી લે છે અને પૂંછ પકડે છે અને આગળથી દાદા ગાજરને ખેંચે છે હજી ગાજર બહાર ખેંચાતું નથી ત્યારે પછી છેલ્લે બિલાડીના આવ્યા પછી કોણ આવે છે ઉંદર આવે છે ઉંદર આવી અને બિલાડીની પૂંછડી પકડી લે છે હવે આ છઠ્ઠી કે છઠ્ઠું જણ થઈ ગયું છ જણા થઈ ગયા અને ગાજર દાદા પાછા પાંદડાથી ખેંચે છે જોર જોર લગાવે છે એવું જોરથી ખેંચે છે કે એ ગાજર તો દાદાના હાથમાં આવી ગયું પણ બધા નીચે પડી ગયા પછી શું કહ્યું પણ ઉત્સાહમાં આવી ગયા અરે વાહ આ તો ગાજર આપણા હાથમાં આવી ગયું પણ કઈ રીતે તો કે બધાનો સાથ મળ્યો છ છ ભેગા થઈ ગયા અને છ છ જણાએ મદદ કરી બધા સાથે મળીને કામ કર્યું તો ગાજર બહાર આવી ગયું પણ જો દાદા એકલા હતા એકલા ખેંચતા હતા તો ગાજર ખેંચાતું નહોતું પછી બધા એકદમ ઉત્સાહમાં આવી અને તરત જ એ ગાજર લઈ અને રસોડામાં ગયા અને ખૂબ આનંદથી સરસ મજાના એ ગાજરનો સરસ મજાનો હલવો કર્યો અને એ પછી બધાએ મળીને હલવો ખાધો બરાબર તો આ રીતે આપણને ખબર એ પણ પડે આમાંથી આ વાર્તામાંથી કે હંમેશા બે કે એક કોઈ પણ કામ હોય એકથી ન થઈ શકે તો એ કામ છે એ સમૂહથી થઈ શકે છે જૂથથી થઈ શકે છે હવે
અહીંયા 1 માં કેટલી કુટી છે 2 તો આ રીતે તમારે કેટલી જોડ બનશે તો કે 1 2 3 એટલે અહીંયા 3 અહીંયા 3 દરેક માં 3 ની જોડી છે તો 3 4 12 એટલે કેટલા થશે 1 2 3 ને 4 4 છે તો જે 3 3 ના 4 3 3 જોડ બન્યા છે એટલે તમારે અહીંયા શું કરવાનું તો કે 12 3 ની કુટી ની જોડ બનશે 1 માં 2 આ રીતે પણ તમે કહી શકો કે 1 માં 2 છે તેવા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલી બને 12 12 કુટીની ચોકાની કુટીની જોડ બને હવે અહીંયા ચમચીના 3 જૂથ છે 1 2 ને 3 કેટલા જૂથ છે 3 એક જૂથમાં કેટલી ચમચી છે તો કે 1 2 3 4 5 6 7 8 કેટલી છે 8 આવા 3 જૂથ છે તો 3 નો ગણ્યો તમારે અહીંયા કેટલે દરેક જૂથમાં કેટલી ચમચી છે 8 દરેક અહીંયા 3 જૂથ છે દરેક જૂથમાં 8 ચમચી છે તો તમારે અહીંયા લખવાનું છે 8 હવે કુલ ચમચીનો અંદાજ બતાવો તો કે એક જૂથમાં 8 ચમચી હોય તો 3 જૂથમાં કેટલી થાય તો કે 3 નો ગણ્યો 8 સુધી 3 8 24 તમારે 24 ચમચી લખવાનો છે અહીંયા 8 ચમચી અહીંયા 24 ચમચી થઈ ગયું આના પછી તમારે અહીંયા પાના નંબર 11 એમાં તમારે શું કરવાનું છે તો કે અંદાજ લગાવો ઓછું કે વધારે સાચા જવાબ હોય એમાં તમારે ગ્રામ એટલે કે ગોળ કરવાનો છે અંદાજિત જવાબ કરવાના છે તો એમાં પહેલું છે કે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા આ તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા જો 40 થી વધારે હોય તો એમાં ગોળ કરો 40 થી ઓછા હોય તો એમાં ગોળ કરવાનો તો મોઢામાં રહેલા દાંતની સંખ્યા કેટલી હોય તો કે 40 થી ઓછા તો અહીંયા તમારે ગ્રામ કરી લેવાનું છે 40 થી ઓછા હવે જો બીજું અહીંયા અંદાજ જવાબ દેવાના છે મોસમીમાં રહેલા બીજની સંખ્યા પછી કીધું છે કે એ બીજ છે એ 50 થી વધારે હોય કે 50 થી ઓછા તો અંદાજે આપણે જવાબ કહી શકીએ કે બીજમાં બીજની સંખ્યા મોસમીમાં 50 થી ઓછા હોય અહીંયા રામ કરીએ હવે દિવાસ્ત્રીની પેટીમાં રહેલ દિવાસ્ત્રીની સંખ્યા કઈ રીતે તમે 30 થી વધારે હોય કે 30 થી ઓછી હોય તો 30 થી વધારે આપણે શું કરશું અહીંયા 30 થી વધારેમાં રામ કરીશું તમારા વર્ગમાંની પેન્સિલની સંખ્યા તો કે તમારો વર્ગ હોય એમાં દરેક વિદ્યાર્થી એક જ પેન્સિલ લાવ્યા હોય એવું બનતું નથી કોઈ બે પણ લાવે કોઈ પાંચ પણ લાવેલા હોય કોઈ ત્રણ પણ લાવે એટલે આપણે અંદાજે શું કહી શકીએ કે 45 થી વધારે હોય કે 45 થી ઓછી હોય તો કે 45 થી વધારે હોય એટલે અહીંયા 45 થી વધારેમાં આપણે રામ કરશું હવે સાયકલમાં એક પૈડામાં આવેલ નાણાંની સંખ્યા એક પૈડાની સંખ્યા છે તો એમાં 20 થી વધારે તો આ રીતે તમારે આમાં અંદાજિત જવાબ આપવાના છે આજે આપણે આટલું ભણીશું અને હોમવર્કમાં તમારે હવે શું કરવાનું છે તો કે પાના નંબર 12 અહીંયા જો 12 છે એ 12 માં અહીંયા તમે પડે નહીં ત્યાં પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો તમે તમારા પગ વડે જમણા પગ વડે કેટલી વાર કૂદો એનો જવાબ લખવાનો અહીંયા ડાબા પગે કેટલી વાર કૂદી શકો છો એનો અહીં જવાબ લખજો આ હોમવર્ક છે પછી અહીંયા તમારે ટપકા જોડવાના છે એક
ચાલો આજે આટલું, હવે ફરી પાછા આપણે મળીશું.